આણંદ શહેરની નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 6 ના શાળા નંબર ના કહી શકાય કે શાળાના ધોરણ 6 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ખુલ્લા મિની ટેમ્પોમાં જીવના જોખમે ગેટા બકરાની જેમ ભરી આણંદ મહિલા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવતા શાળાના આચાર્યની ગંભીર બેદરકારી સામે આવી છે. આચાર્યની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આણંદ શહેરમાં જ્યારે બપોરના સુમારે એક ખુલ્લા મિની ટેમ્પોમાં શાળાના ધોરણ 6 થી ધોરણ 8ના જે બાળકો છે તેમને જીવના જોખમે ઘેટા બકરાની જેમ ભરી લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે તપાસ કરતા મિની ટેમ્પો નગર પ્રાથમિક શાળા નંબર 6 ના બાળકોના જીવના જોખમે સુરક્ષા જોખમાય તે રીતે ભરીને શાળાના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા પોલીસ મથકની મુલાકાતે લઈ જવાઈ રહ્યા હતા અને ત્યારે આ અંગે શાળાના આચાર્ય સંદીપ પટેલની પૂછપરછ કરતા સંદીપ પટેલે બાળકોની સુરક્ષામાં કોઈ ચૂક કે કાયદાનો ભંગ નહીં કરાયો હોવાનું ગણાયું હતું. ઉપરાંત આવું ગીત પણ ગાયું હતું તેવું કહી શકાય. ત્યારે શાળાના બાળકોએ પોલીસની કામગીરીની માહિતી અને જાગૃતિ માટે પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારે બાળકોને ખુલ્લા માલવાહક વાહનમાં ભરીને કાયદાનો ભંગ કરીને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે આ બાળકોમાં શાની જાગૃતતા લાવવામાં આવે? શું બાળકોને નાની વયથી જ કાયદાનો ભંગ કરવાનું સમજ અત્યારે આપવામાં આવી રહ્યું છે? ત્યારે ખુલ્લા મિની માલવાહક વાહનમાં બાળકોને લઈ જઈ શકાય નહીં તેમ છતાં પણ મિની ટેમ્પોમાં 30થી વધુ બાળકોને ખીચોખીચ ઘેટા બકરાની જેમ ભરાવવામાં આવ્યા હતા અને ત્યારે રસ્તામાં જો કોઈ કદાચ ભગવાનનું ભલું છે કે નથી ઘટ્યું પણ તો બી કદાચ દુર્ઘટના ઘટાય અથવા તો દુર્ઘટના જે સર્જાય તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ હાલ લોકો કરી રહ્યા છે અને ત્યારે બાળકોને જીવના જોખમે ખુલ્લા માલવાહક ટેમ્પોમાં ભરીને લઈ જતા જવાબદાર લોકો સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી હાલ માંગણી કરી રહી છે. મારું નામ સંદીપ કુમારજી પટેલ. આણંદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 6 લોટિયા ભાગોળ એમાંથી બાળકોને પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અલગ અલગ જે સંસ્થાઓ છે એની મુલાકાતનો હેતુ છે, જેનાથી બાળકો જે તે સંસ્થાના કાર્યથી માહિતગાર થાય, તે ઉપરાંત ત્યાં શું કામગીરી થઈ રહી છે, ત્યાં કેવા પ્રકારના સ્ટાફ છે, શું કામગીરી થાય છે એ બાબતે બાળકોને ત્યાં મુલાકાત માહિતગાર માટે બાળકોને લાવવામાં આવે છે. કેટલા બાળકોને અહીંયા 30 બાળકોને ખુલ્લા વાહન નવું છે એટલે એમને હજુ કામ બાકી છે એટલે બાળકોને અમે નીચે બેસાડીને લાવ્યા છીએ બરાબર અને 30 બાળકો લાવ્યા છીએ. હજી બાળકોને આ રીતે લાવી શકાય ખરા? કેમ કે જ્યારે બાળકોને તમે એક બાજુ અવેરનેસ માટે લાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ આવા ખુલ્લા વાહનમાં જે ગુડ વાહન છે તેમાં મુસાફરી કરીને લાવવામાં, કદાચ તમે વિડીયો ઉતારતા હતા અમે તમને જોયા છે, તમે કદાચ જોયું હશે કે અમારા બાળકો બધા નીચે બેસેલા છે અને જે દીકરીઓ છે એ પાછળની બાજુ જે બોડી છે એના સપોર્ટમાં ઊભી છે બરાબર એ, અને અમે પાછળ આગળ પાછળ શિક્ષકો જોડે જ છીએ બરાબર, એટલે અમે એ સલામતીનો હેતુ પણ અમારો જોડે જ છે જ. તમે વિડીયો ઉતાર્યો છે, અમે જોયો, બાળકો બધા નીચે બેસેલા જ છે એની અંદર. ટ્રાફિકના નિયમો અનુસાર જે ખુલ્લા વાહનોમાં બાળકોની હેરાફેરી ન થઈ શકે એ કાયદો હોવા છતાં આ રીતે જે કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે શું કહેશો? નહીં, કાયદાનો ભંગ નથી પણ સાધન નવું છે અને અમારે શું એમને વાત પહેલાં થઈ ગયેલી છે અને એમને કીધું કે થઈ જશે પણ એમના કોઈ કારણસર એ વાહનની અંદર જે બોડી છે એ લાગી શકી નથી એટલે એ કારણથી બાળકોને ખુલ્લા વાહનમાં તો નહીં પણ ટૂંકમાં બાળકો નીચે બેસેલા છે અને સલામતીનું અમે પૂરેપૂરું ધ્યાન રાખેલું જ છે. છોટાઉદેપુરમાં હાલમાં જ આ પ્રકારની ઘટનામાં 6 જેટલી બાળકીઓ ઇજાગ્રસ્ત બની હતી. એ ધ્યાને હશે. લાગે છે કે ચૂક થઈ ના ચૂક, પણ તમે જોયું હશે કે બાળકો બધા નીચે બેસેલા જ છે. મારું નામ સંદીપ કુમારજી પટેલ. આ કઈ શાળામાંથી બાળકોને લાવવામાં આવ્યા છે અને શા માટે લાવવામાં આવ્યા? અહીંયા આણંદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 6 લોટિયા ભાગોળ એમાંથી બાળકોને પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અલગ અલગ જે સંસ્થાઓ છે એની મુલાકાતનો હેતુ છે, જેનાથી બાળકો જે તે સંસ્થાના કાર્યથી માહિતગાર થાય, તે ઉપરાંત ત્યાં શું કામગીરી થઈ રહી છે, ત્યાં કેવા પ્રકારના સ્ટાફ છે, શું કામગીરી થાય છે એ બાબતે બાળકોને ત્યાં મુલાકાત માહિતગાર માટે બાળકોને લાવવામાં આવે છે.
કેટલા બાળકોને અહીંયા ખુલ્લા 30 બાળકોને ખુલ્લા વાહન નવું છે એટલે એમને હજુ કામ બાકી છે એટલે બાળકોને અમે નીચે બેસાડીને લાવ્યા છીએ બરાબર અને 30 બાળકો લાવ્યા છીએ. હજી બાળકોને આ રીતે લાવી શકાય ખરા? કેમ કે જ્યારે બાળકોને તમે એક બાજુ અવેરનેસ માટે લાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ આવા ખુલ્લા વાહનમાં જે ગુડ્જ વાહન છે તેમાં મુસાફરી કરીને લાવવામાં આવે. કદાચ તમે વિડીયો ઉતારતા હતા અમે તમને જોયા છે, તમે કદાચ જોયું હશે કે અમારા બાળકો બધા નીચે બેસેલા છે અને જે દીકરીઓ છે એ પાછળની બાજુ જે બોડી છે એના સપોર્ટમાં ઊભી છે બરાબર. એ અને અમે પાછળ આગળ પાછળ શિક્ષકો જોડે જ છીએ બરાબર, એટલે અમે એ સલામતીનો હેતુ પણ અમારો જોડે જ છે જ. તમે વિડીયો ઉતાર્યો છે, અમે જોયો, બાળકો બધા નીચે બેસેલા જ છે એની અંદર. ટ્રાફિકના નિયમો અનુસાર જે ખુલ્લા વાહનોમાં બાળકોની હેરાફેરી ન થઈ શકે એ કાયદો હોવા છતાં આ રીતે જે કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે શું કહેશું? કાયદાનો ભંગ નથી પણ સાધન નવું છે અને અમારે શું એમને વાત પહેલાં થઈ ગયેલી છે અને એમને કીધું કે થઈ જશે પણ એમના કોઈ કારણસર એ વાહનની અંદર જે બોડી છે લાગી શકી નથી એટલે એ કારણથી બાળકોને ખુલ્લા વાહનમાં તો નહીં પણ ટૂંકમાં બાળકો નીચે બેસેલા છે અને સલામતીનું અમે પૂરેપૂરું ધ્યાન રાખેલું જ છે. છોટાઉદેપુરમાં હાલમાં જ આ પ્રકારની ઘટનામાં 6 જેટલી બાળકીઓ ઈજાગ્રસ્ત બની હતી. એ ધ્યાને હશે. લાગે છે કે ચૂક થઈ ના ચૂક પણ તમે જોયું હશે કે બાળકો બધા નીચે બેસેલા જ છે.